વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કચ્છ મુલાકાત પૂર્વે ગંભીર આક્ષેપો થતા તંત્ર પણ દોડતું થયું છે. કચ્છમાં વડાપ્રધાન ખાવતા સમીપે જે સોલાર પાર્કનું ખાતમુહૂર્ત કરવાના છે તે દેશની સુરક્ષા જોખમમાં મૂકી શકે તેમ છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષાના નિયમોને એવે મૂકીને શરૂ થતો સોલાર પાર્ક ખતરાની ઘંટી સમાન હોવાના આક્ષેપો પ્રદેશ કોંગ્રેસના આદમ ચોકીએ આધાર પુરાવા સાથે રજૂ કર્યા છે. આગામી 15 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી કચ્છમાં ખાવડા બોર્ડર પર સોલાર એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરવાના છે. આ જમીન ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરથી 10 કિલોમીટરના એરિયામાં આવેલી છે. અટારી બોર્ડર પર સરહદીની 30 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈને પણ જમીન આપવાની સખત મનાઈ છે. તેવામાં અહીં સુરક્ષા નિયમોને એવે મૂકીને જે પ્રોજેક્ટ સ્થપાય છે તે દેશની સુરક્ષા ખતરામાં મૂકી દેશે. સોલાર પ્લાન્ટમાં ત્યાં પ્રતિબંધિત વિસ્તારમાં લોકોની અવરજવર વધશે, જેથી સુરક્ષાનો પ્રશ્ન ઉભો થશે. હજારો એકર જમીન 200 વર્ષના ભાડા પેટે અદાણી વિન્ડ એનર્જી સહિતની કંપનીઓને અપાઈ છે. પ્રતિબંધિત વિસ્તારોમાં આ પ્રકારની ગેરનીતિ નુકસાનકારક હોવાનું પ્રદેશ કોંગ્રેસના નેતા આદમભાઈ ચોકીએ જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે પ્રોજેક્ટ શરૂ કરતા પૂર્વે સુરક્ષાને ધ્યાનમાં લેવામાં આવે. સોલાર પ્લાન્ટ કાર્યરત થાય પછી ખાવડા અને ભુજના લોકોને અડધા ભાવે વીજળી સપ્લાય થાય તેવી માંગણીઓ કરી હતી. આ વેળાએ કોંગ્રેસના રમેશ ગરવા, ઘનશ્યામસિંહ ભાટી સહિતના હાજર રહ્યા હતા. આજે આપણે જે રજૂ કર્યા છે કોઈ ગંભીર સેવા સતી સત્ય રજૂ કર્યું. આરોપ આપણે મૂક્યા નથી. આપણે જે મારી પાસે માહિતી અધિકારમાં જે મુદ્દા આવ્યા છે, મેં જમીન માંગણી કરી છે, જે નકશા આપની પાસે મેં રજૂ કર્યા છે, એ નકશા પ્રમાણે આ જમીન જે આંતરરાષ્ટ્રીય બોર્ડર છે એનાથી 10 કિલોમીટર, 5 કિલોમીટર, 15 કિલોમીટર દૂર આ બધું જમીનોની માંગણી કરી છે. એના નકશા અને પ્લાન એનું બધું આપવામાં આવ્યું છે. એના પછી જમીન જે માંગણી કરી તે વખતે ડેપ્યુટી કલેક્ટર, DLR, માર્ગ અને વિકાસ એ બધા અધિકારીઓનો રિપોર્ટ આવ્યો કે આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે જમીન બેવડાય છે, અંદર આવી જાય છે, BSF ચોકીઓ આવી જાય છે. એ બધાએ મુદ્દાઓ સરકારના અધિકારીઓએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. એના પૂરતી મને લાગુ કે આ વસ્તુ તો ગંભીર કહેવાય. એટલે આજે આપણે તમારી પાસે જે રજૂ કર્યા એ 3 મુદ્દા રજૂ કર્યા. એક, દેશની સલામતી માટે જે આ થઈ રહ્યો છે એમાં જે પંજાબમાં 30 કિલોમીટર દૂર ઉદ્યોગને આપી શકે છે. અગાઉ 90 કિલોમીટર હતા, એમાં ન પણીએ પણ 30 કિલોમીટર મૂકીને આ જમીનને આપવામાં આવે તો આપણે કશું વાંધો નથી. બીજું બધું કે સ્થાનિક રોજગાર આપે. અગાઉ કચ્છમાં આટલા ઉદ્યોગ આવ્યા, ત્યાં સ્થાનિક લોકોને કોઈ કામ આપતું નથી એ મુદ્દું. ને ત્રીજો મુદ્દો કે લાઇટ જે ઉત્પાદન થાય એ કચ્છીઓને 50% રાહત ભાવ આપવામાં આવે. આ 3 મુદ્દા અમારા આ બધા છે. આમાં કોઈ અમારો આરોપ નથી, પણ વાત ગંભીર એટલી છે કે દેશની સલામતી ખાતર આપણે બધાને લડાઈ લડવી પડશે, લોકોને પણ લડવી પડશે, ને આપણે સ્થાનિક જે કચ્છીઓને પણ લડવી પડશે કે આપણા કામ મળવું જોઈએ, ને લાઇટ પણ આપણે 50% ફરીથી મળવું જોઈએ. એ માટે જુવાળ ઊભો કરવો પડશે. અને વાત રહી કાયદાકીય રીતે, તો કાયદાકીય રીતે અમારા એડવોકેટ હનીફભાઈ આ બાબતે સજીવ અભ્યાસ કરી રહ્યા છે. હાઈકોર્ટના એડવોકેટ, હાઈકોર્ટના રિટાયર્ડ જજ અને સુપ્રીમ કોર્ટના પણ વકીલો સાથે ચર્ચા ચાલે છે કે કઈ રીતે આપણે લડાઈ લડીએ. એટલે કાયદાકીય રીતે અલગ લડાઈ લડશું, અને સામાજિક રીતે કઈ રીતે એનો જુવાળ ઊભો કરવો એ બાબતે અમે કરીશું.